નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમને તો મજા જોઈને શું વાંધો છે તમને? હે, કાંઈ ઉપાધિ એક પ્રકારની ઉપાધિ શું હોય તમારે? એ ખાવું પીવું જલસા કરવા, હે, ઓનલાઈન વિડીયો આવે તો જોઈ લેવાનો, લખી લેવાનો જે હોમવર્ક આપે, એ બીજું શું તમારે હોય? ચાલો હવે આપણે જુઓ, ગઈકાલે આપણે જોયું હતું ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ. હવે એના કારણો જોવાના છે કે ભાઈ શું કામ થાય છે ભાઈ શોષણ. તો કે જુઓ, પહેલું છે ગ્રાહક પોતે જવાબદાર. એક તો કેવી રીતે? તો કે અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ, મતલબ ભેગું થવાનું, થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની કાર્યવાહી સામે લડત આપવાની, મતલબ કેસ કરવાનો, આવો અભાવ છે. અભાવ એટલે આવું કાંઈ કોઈ કરતા નથી. બીજું, યોગ્ય જાણકારીના અભાવે, મતલબ કે ખબર નથી હોતી એટલા માટે વેપારી, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું શોષણ થાય છે, એમનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તો આવી રીતે ગ્રાહક પોતે જ જવાબદાર છે. તો આની સામે ગ્રાહકે પોતે જ પગલાં ભરવા જોઈએ. એક જ મિનિટ. ચાલો ત્યારબાદ છે મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થતંત્રોમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા, ઉપભોક્તાવાદી એટલે આપણે ઉપભોક્તાવાદી એટલે કે વેપારી, બરોબર, વેપારી છે એ વધુ નફો કમાવાની વૃત્તિ ધરાવે છે. એટલા માટે નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. મતલબ કે આપણા દેશમાં આપણે પોતાની આ લોકો કારખાનું હોય, ફેક્ટરી હોય, તો ગમે એટલું ઉત્પાદન કરો, ગમે ત્યાં ગમે એને વેચી શકો, તમને કોઈ ના પાડી શકતું નથી. એટલે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કરવા અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આના માટે કેમ આમ થાય છે? સરખા વ્યવસ્થિત બેસો બધાય. તમે હાલક ડોલક થાવ છો, તમે હું હાલક ડોલક થાવ છું. હવે એના ઉત્પાદનના માપદંડો, ભાવ, ગુણવત્તાના નિયમ અંગે કોઈ નિયમો નથી, બરાબર, ત્યાં કડકપણે પાલન થતું નથી નિયમોનું. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી, માહિતી, જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે ગુણવત્તાની જાળવણી, ઉપયોગની રીતો, વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. આમ મર્યાદિત માહિતી મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં જવાબદારીના અભાવે ભૂલ કરી બેસે છે. સાચી માહિતી ન હોય એટલે શું થાય? ઓટોમેટિક ભૂલ થાય. પછી મર્યાદિત પુરવઠો. જ્યારે વસ્તુ કે સેવાની માંગ સામે પૂરતી માત્રામાં તેમનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. આમ વેપારી, ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફત જેવા પરિબળોથી અછત ઊભી થાય છે અને ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવ મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. ખબર છે કે લેવાના જ છે. આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે, બરાબર. પુરવઠો ઓછો હોય એટલે શું થાય? વધુ ભાવ લેવામાં આવે અને ગ્રાહક છે એ શું થાય? છેતરાય છે. પછી મર્યાદિત હરીફાઈ.
કે જ્યારે કોઈ એક ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદન અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગે, એકાધિકાર એટલે પોતે એકલે જ એકલો જ વસ્તુ બનાવતો હોય ને વેચતો હોય, એને શું કહેવાય? એકાધિકાર કહેવાય, કે એની એક પાસે જેવી સત્તા છે એટલે, બરાબર? તો ત્યારે ઉત્પાદક આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજાર અને અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકોનું શોષણ કરે છે, એને ખામીયુક્ત સેવા અથવા હલકો માલ સામાન આપી દે છે, બરાબર? તો આ ચાર કારણો ગ્રાહક શોષણના. હવે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ. ગ્રાહકોના વિવિધ પ્રકારે જ્યારે શોષણ અટકાવવા, ગ્રાહકને હક એના હિતોનું રક્ષણ કરવા, સરકારને સારી ગ્રાહકને શારીરિક માનસિક આર્થિક ક્ષેત્રે જે નુકસાન થાય છે એની સુરક્ષા ઊભી કરવા, સૌ પ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યનો અર્થશાસ્ત્ર છે એની અંદર વેપાર દ્વારા ગ્રાહકને કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ થયો છે. કૌટિલ્ય નામની બુક હતી, એમાં તોલમાપ કે ભેળસેળ જેવા ગુનાહિત વેપારી રીત રસમને બદલે દંડ અને શિક્ષાની જોગવાઈનો ઉલ્લેખ હતો, બરાબર? કે પહેલાંના સમયની અંદર રાજા મહારાજા વખતેની વાત છે કે એમાંય આવી વાત હતી. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962 રોજ ગ્રાહકને 4 અધિકારો આપ્યા અને ગ્રાહકના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી, મતલબ ગ્રાહક જે કહે છે એ કોઈ સાંભળતું નથી, આ અંગે વ્યથા પ્રગટ કરી, બરાબર? કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય સંગઠને 15 માર્ચ 1983 રોજ ગ્રાહકના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. તેથી પ્રત્યેક 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. જો યાદ રાખજો, આખા વિશ્વની અંદર 15 માર્ચને, બરાબર, વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે. પછી ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો તેમની 16 એપ્રિલ 1985 સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શનના ખરડામાં એટલે કાયદામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારો જાહેર કર્યા, કે એને 8 અધિકારો તો મળવા જ જોઈએ, બરાબર? અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો એટલે કે હક અને હિતોના સંરક્ષણ માટે કાનૂની માળખું ગોઠવવાની ભલામણ કરી, કે તમે એવા કાયદા કાનૂન બનાવો કે જેથી કરીને તમારા દેશના ગ્રાહકોને રક્ષણ પ્રાપ્ત થાય એવી ભલામણ કરી. હવે આના માટે એ મુજબ ભારતીય સંસદે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 કાયદો ઘડ્યો, જેને રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર 1986 રોજ સહી કરીને મંજૂરી આપી, જેથી ભારતમાં પ્રત્યેક તારીખ 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે, બરાબર છે? પછી ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 1988 રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમ 1988 અમલમાં મૂક્યો. એ મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી, કાયદેસરના પગલાં લીધા. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારા 1993 અને 2002 કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા અને વર્ષો જૂના કાયદામાં અમુક ફેરફાર કર્યા, સમય અનુસાર જરૂરિયાત ઊભી થઈ અને
ઊભી થયાની લાગણી પ્રજામાં જન્મી કે ના કે ભાઈ સમય અનુસાર આમાં ધીમે ધીમે ફેરફારો થવા જોઈએ. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986ની ઘણી જોગવાઈ હતી, જેમાં મુખ્ય જોગવાઈ વિશે હવે આપણે ચર્ચા કરવાની રહેશે કે ભાઈ મુખ્ય જોગવાઈઓ કઈ કઈ છે. બરાબર છે? તો આના માટે ગ્રાહક અધિકારો અંગેનો કાયદો, કે કાયદો બને એવું જો અહીંયા શું આવ્યું, વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી 15 માર્ચે થાય છે, એનો સિમ્બોલ આ પ્રકારનો છે. પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ઓફ 1986, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. બરાબર? હવે ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એક સીમાચિહ્ન અને લોકોપયોગી, મતલબ કે લોકોને ઉપયોગી થાય એ રીતનો કાયદો બનાવ્યો. ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે ઘડવામાં આવેલો સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે, જે મુજબ કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરે છે એ વિશે આપણે સમજ કેળવીશું. બરાબર? કે કયા કયા કાયદાઓ ઘડ્યા એના વિશે આપણે માહિતી મેળવવાની રહેશે. તેમાં પહેલી છે ગ્રાહક સેવા સંબંધી, કે આ કાયદા હેઠળ વ્યાપારી માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા આપવામાં આવી છે. શું? જુઓ કે માલના સંદર્ભમાં ગ્રાહક એટલે જેને કાયદાનું રક્ષણ મળે તે માટે નીચે દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ. કઈ કઈ વ્યક્તિ? તો કે જે વ્યક્તિ કોઈ પણ ચીજવસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદી કરે, કા વસ્તુના બદલામાં વસ્તુ આપી અથવા પૈસા આપી, અથવા વસ્તુ કે સેવાના બદલામાં કિંમત ચૂકવે છે એની બાંહેધરી આપીને, બાંહેધરી એટલે ઉધાર લઈ ગયા હોય, અથવા અંશતઃ કિંમત ચૂકવીને, અંશતઃ એટલે અમુક રકમ ચૂકવે ને અમુક બાકી હોય, ચૂકવીને અથવા મેળવીને કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાંહેધરી આપે, અડધા આજે આપ્યા હોય, અડધા કે અઠવાડિયા પછી, અથવા હપ્તે લીધી હોય, તો આવી જે વસ્તુ કે સેવા મેળવે છે એ વ્યક્તિ, તમે રોકડેથી લ્યો, વસ્તુના બદલામાં વસ્તુ આપો, હપ્તેથી લ્યો, ઉધાર લઈ આવો, ખરીદી કરો એ પ્રકારે. પછી બીજું, હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલની ખરીદી, કિંમત ચૂકવીને ખરીદી અથવા સેવા ભાડે રાખો અથવા સેવા મેળવો, તે માલની વ્યક્તિ અથવા કોઈ પણ વ્યક્તિને ઉપયોગ કરે એવી સેવાનો લાભ એટલે એ ગ્રાહક છે. કાં તમે હપ્તેથી વસ્તુ લીધી હોય અથવા ભાડે મેળવતા હોય, તો કંઈ મફત નથી મેળવતા, એના બદલામાં તમે નાણાં ચૂકવો છો. બરાબર? તો આવી વ્યક્તિને શું કહેવાય છે? ગ્રાહક. પરંતુ જો કોઈ પણ વ્યક્તિએ ખરીદેલ માલ ફરી વેચવા, એટલે કે ધંધાકીય કે વાણિજ્યક હેતુ માટે આવો માલ કે સેવા વિના મૂલ્યે આપતી હોય, મફતમાં આપે, અથવા કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય, તો આ સેવાનો સમાવેશ કાયદામાં થતો નથી, રક્ષણને પાત્ર નથી. મતલબ કે જે મફતમાં આપવામાં આવે છે સેવા તરીકે, તો એનો સમાવેશ આમાં થાય નહીં. આમ આ કાયદાનો હેતુ ગ્રાહકને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકના હિતોનું રક્ષણ થાય તે જોવાનો છે. આ કાયદાની જોગવાઈ શું છે? તો કે માલ કે સેવાની ગુણવત્તા, પ્રકાર તેમજ કરાર અન્વયે, કરાર એટલે જે નક્કી થયું હોય એ પ્રમાણે, પ્રવર્તમાન કાયદા એટલે અત્યારે જે નીતિ નિયમો છે, કાયદો છે, એ મુજબ સેવા આપવાની રીત જે છે એમાં જો ખામી જણાય અથવા ઉણપ, એટલે કે કંઈક અડધું બાકી હોય, અથવા માલ હલકી કક્ષાનો હોય અથવા ખામીયુક્ત હોય, અડધો સારો હોય અડધો ખરાબ હોય, તો તમે ગ્રાહક તરીકે અને કાયદા અનુસાર તમે ફરિયાદ કરી શકો છો. બરાબર છે? આજ પૂરતું આટલું રાખીએ છીએ. આજે કંઈ હોમવર્કમાં આપતો નથી. બરાબર છે? ચાલો ફરી મળીશું. કે આપી દો હોમવર્ક? આપી દેવા દઉં ને ભાઈ, હવે એમાં શું નહીં આપું ને તો ફરી ઘણા વિદ્યાર્થીઓ દુઃખી થઈ જાય, દુઃખ લાગે કે ભાઈ કેમ આજે હોમવર્ક નહીં આપવું હોય. બરાબર છે? તો કોઈને દુઃખ લાગે એવું તો કરાય નહીં ને, છતાં પણ
આજનો દિવસ હોમવર્ક નથી આપતા, બરોબર છે? ચાલો ફરી મળીશું, અસ્તુ.